वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। कथा वार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન મહાપ્રતાપી પિયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, આદિગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકુરજી મહારાજ, વહાલાવાલા પૂજ્યપાદ ગુરુજી અને આપ સર્વે ભક્તોને જાણ છે તે પ્રમાણે અત્યારના યુગની સૌથી સળગતી સમસ્યા એટલે બાળકોનું ઘડતર કેવી રીતે કરવું। આ પ્રશ્ન એની ચર્ચા આપણે ગયા શનિવારે પાયાની ઘણી બધી માહિતી જાણી શ્રવણ કરી, આવો એમાંની જ કંઈક વાતો, એમાં કંઈક વિશેષ આ સભામાં આપણે નિહાળશું। આ સભામાં આપણે સાંભળવાનું ઓછું છે, સમજવાનું જાજુ છે, મારે બોલવાનું પણ ઓછું છે। આપણે વિડીયો ઓડિયો દ્વારા ઘણી બધી સત્ય ઘટનાઓ એના સાક્ષી બનીશું। કેવા વિરોધાભાસ આપણે સમાજમાં વારંવાર સાંભળીએ છીએ। ભગવાન શ્રી રામપ્રભુએ પિતાને ખાતર રાજ્યનો મોહ છોડી વનની વાટ લીધી અને એના વિરોધમાં તમે જોઈ શકો કંસ જેવા ઉદ્ધત મહારાજાઓએ પોતાના પિતાને બાપાને બંદી બનાવ્યા, બંદીખાનામાં નાખ્યા અને રાજ્ય છીનવી લીધું। કેવી આ બધી ઘટનાઓ છે, એક બાજુ આપણે સાંભળીએ છીએ શ્રવણ જેવા માતૃપિતૃ ભક્ત પિતાને માતાને કાવડમાં પધરાવી ખંભે ઉપાડી અને તીર્થયાત્રા કરાવે, એની સામે આપણે હમણાં સાંભળ્યું હતું થોડા વર્ષો પહેલાની આ દુર્ઘટના। નેપાળના મહાન રાજવી એના એકમાત્ર દીકરા યુવરાજ, અતિ સુશિક્ષિત અતિ સમૃદ્ધ, શું ખામી હતી, આ દીકરાએ એક જ દિવસે આખો રાજપરિવાર ભેગો થયો હશે અને પોતાના હાથે પિતાને માતાને આખા પરિવારને મારી પોતે પણ આત્મહત્યા કરી। આ સૃષ્ટિમાં સૌથી વધારે કરુણ ઘટનાઓ જે ઘટી છે ને એમાંની એક ઘટના કહેવાય છે। આખો રાજ પરિવાર એક દિવસમાં અસ્ત થઈ જાય, કલ્પના તો કરો તમે। દીકરાઓના સંસ્કારમાં ક્યાં ઉણપ છે, એક બાજુ તમે શ્રવણ જેવા સુપુત્રો જુઓ છો
તો નેપાળ નરેશના આ વીરેન્દ્ર જેવા કુપુત્રના પણ આપણને દર્શન થાય છે સમાજમાં. દીકરા હોય કે દીકરીની વાત હોય, ક્યાં માતા સીતાની વાત, પતિને ખાતર કેટલું જતું કર્યું, કેટલું બલિદાન આપ્યું, અને આજની સીતા એની તો વાત જ ન થાય. પતિનું લોહી પીવામાં, પતિના પ્રાણ ચૂસવામાં આજની સીતાઓ શું બાકી રાખે છે. ભૂતકાળની ઘટનાઓ સારી કહેવરાવે એવી વર્તમાનમાં દિન પ્રતિદિન ઘટનાઓ આપણે નિહાળીએ છીએ. દુઃખ થાય, સાંભળીએ તો પણ દુઃખ થાય. અમે વડોદરા હતા, માંજલપુરમાંથી નીકળતા હતા રાત્રે સભા કરીને. ઘણી મોટી જણમેદની હતી. બીજે દિવસે હરિભક્તોએ વાત કરી ત્યારે ખબર પડી, એક દીકરાને દીકરી સાથે લગ્ન કરવા છે, માતા પિતા સંમતિ નહીં આપતા હોય, સગ્ગા માતા પિતાને ઘરની અંદર મારી નાખી, ઘરની અંદર એક નાનકડી રૂમમાં પૂરી દીધા, દરરોજ એસિડ નાખે, એક મહિના સુધી માતા પિતાનું ડેડ બોડી ઘરની અંદર એક નાનકડા ખૂણાની અંદર મૂકી રાખ્યું. તમે વિચાર તો કરો, સાંભળીએ તો પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ દીકરા દીકરીની છાતી કેવી હશે? ત્યારે એક બાજુ શ્રવણની વાતો સાંભળીએ છીએ. આવો આજે આપણે ખરેખર એક રિસર્ચ કરવું છે, સંશોધન કરવું છે. ઘણા બધા ભક્તોના પ્રશ્ન આપણે સાંભળ્યા હતા, મંગાવ્યા હતા. જેણે જેણે પ્રશ્નો મોકલ્યા એને અભિનંદન. સૌથી વધારે વિશેષ એક પ્રશ્ન એ હતો, જુદા જુદા રૂપમાં, કે દીકરાઓને સંસ્કાર આપવા એ શું મા બાપના હાથમાં છે કે ભગવાનની ઈચ્છા ઉપર છે? વાલા ભક્તો, ફરી વાર હું રિપીટ કરીશ, માતા પિતાને માતા પિતાની જવાબદારી ભગવાન એટલે જ આપે છે કે તમે એક સંતાનને ઉછેરી શકો. સંપૂર્ણ જવાબદારી માતા પિતાની જ છે. એમાં સારું છે એ માતા પિતાની મહેનતનું ફળ છે, અને સારું નથી તો એમાં માતા પિતાની ક્યાંક કમી કે ભૂલ છે, આ સ્વીકારવું જ જોઈએ. આપણે ગઈ સભામાં જોયું હતું, સંતાન બાળક એના ઘડતરમાં બાળકને સત્સંગી બનાવવો છે, સદાચારી બનાવવો છે, એના માટે માતા પિતા જો બાળકના જન્મ પહેલા જાગૃત બની જાય તો 100% ધાર્યું પરિણામ મળે છે. 100% એ વાત આપણે ઘણી બધી જાણી અને માણી. સાયન્સ અને શાસ્ત્ર બંને સંમત છે, તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. આધુનિક વિજ્ઞાન એના મત પ્રમાણે માણસનો મસ્તિષ્ક, એનો વિકાસ માતાના ઉદરમાં, માતાના પેટમાં 80% થતું હોય છે. માતાના પેટમાં બાળક છે તે દરમિયાન એ બાળકના અંગ પ્રત્યંગ એનો વિકાસ થાય છે, બધા જાણે છે. પણ માણસના મગજનો, એના વિચારનો, એ આખી જિંદગી કેવા વિચારવાળો બાળક થશે એ પણ, ટૂંકમાં એના વિચારો પણ 80% ડેવલપ માતાના પેટમાં થાય છે, ગર્ભમાં થાય છે. સાયન્સ પ્રમાણે જન્મ થયા પછી 2.5 વર્ષમાં ફક્ત 18% વિશેષતા એમાં તમે ઉમેરી શકો છો. ભૌતિક આધુનિક સાયન્સ પ્રમાણે ત્યાર પછી એ 50 વર્ષ, 70 વર્ષ કે 90 વર્ષ જીવે, ફક્ત 2% પરિણામ તમે પ્રાપ્ત કરી શકો છો. આપણા શાસ્ત્રો પણ એમ જ કહે છે, જીવનની યાત્રાનો પ્રારંભ ગર્ભાધાન સંસ્કારથી થાય છે. ત્યારથી જ જો માતા પિતા સંપૂર્ણ જાગૃત બને તો બહુ મોટું કામ થઈ જાય. આપણે ગઈ સભામાં સાંભળ્યું હતું કે માતાનો આહાર અયોગ્ય હોય તો આવનારા બાળકનું આરોગ્ય બગડે છે, બધા જાણે છે. માતાનો આહાર સારો પૌષ્ટિક હોવો જોઈએ, એના માટે ચિંતા કરે છે. માતાના વિહારની પણ બાળક ઉપર અસર થાય છે, થોડી આપણે ચર્ચા કરી હતી. પરંતુ માતાના વિચારની પણ કેટલી ગંભીર અસર થતી હોય છે, ટૂંકમાં ચર્ચા કરી હતી, થોડી જાણી લઈએ. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી પધાર્યા છે. કાર્યાણીના રાજા વસ્તાખાચર, એને ત્યાં જાતવાન ઘોડી છે,
કંઈક કુદરતને કરવું આ જાતવાન ઘોડીને ત્યાં જે કંઈ વછેરા આવે એટલે દીકરાઓ આવે સંતાન આવે એ બધા આંધળા જ જન્મે. આ વાતનું વસ્તા બાપુને દુઃખ હતું. મહારાજ પાસે વાત રજૂ કરી. અંતર્યામી સર્વાંતર્યામી સર્વોપરી શ્રીહરિએ હસતા હસતા કહ્યું, દરબાર, આ ઘોડીના દરેક સંતાનો આવાજ આવશે, કાણા આવશે, અંધ આવશે. અરે પણ પ્રભુ, એનો કોઈ ઇલાજ નહીં? છે ને ઇલાજ? તમે એક ઘોડીની સેવામાં એક અશ્વપાલ રાખ્યો છે. અશ્વપાલ બહુ પ્રેમથી સેવા કરે છે. એ અશ્વપાલની સેવાથી ઘોડી, એને અશ્વપાલમાં અતિશય હેત થયું છે. સૂતા જાગતા રાત દિવસ અશ્વપાલને જ સંભાળે છે. અને એ અશ્વપાલ, ઘોડાને સાચવનાર વ્યક્તિ, એ કાણો છે. એ કાણો હોવાથી, એનું ચિંતન કરવાથી એ ઘોડીને ત્યાં જે વછેરાનો જન્મ થાય છે એ પણ કાણા જન્મે છે. તમે કલ્પના કરો, પશુમાં પણ વિચારની આટલી મોટી અસર હોય તો માણસોએ કેટલું વિચારવું જોઈએ. સારા બાળકોને જન્મ આપવા માટે વાણી તો સારી કરવી પડશે, વર્તન અને વ્યવહાર તો સારા કરવા પડશે. દરેક માતા પિતા, યાદ રાખો, વિચાર પણ પવિત્ર અને અતિ પવિત્ર કરવા પડશે. ત્યારે આપણે કંઈક મેળવી શકશું. ગર્ભ સંસ્કારની બહુ મોટી તાકાત હોય છે. આપણે ગઈ સભામાં પ્રહલાદની વાત જાણી હતી. હિરણ્યકશિપુ જેવા અસુરને ત્યાં એક મહાભક્તરાજનો જન્મ થાય, પ્રહલાદ. પણ એનું કારણ છે શું? માતા મહાન ભક્ત હૃદય છે. ગર્ભાધાન થયું એમાં પણ ભગવાનનું પિતાએ દ્વેષથી, માતાએ પ્રેમથી સ્મરણ કર્યું છે. બંને પક્ષમાં ભગવાનનું જબરજસ્ત સ્મરણ થયું છે. અને ગર્ભાવસ્થા દરમિયાન માતા નારદજી જેવા સંતનો સંગ કરે છે. હવે આવી રીતે જેનો જન્મ થાય એ બાળક ભલે અસુરના ઘરે જન્મે છે, પણ કેટલું મહાન પાત્ર જન્મે. મહાભારતની વાત તમે જાણો છો. અભિમન્યુ માતાના ઉદરમાં છે ત્યારે અર્જુન થકી માતા જે વાત સાંભળે છે ને, એ જ વાત માતાના પેટમાં સૂતા સૂતા અભિમન્યુ ચક્રવ્યૂહ કોઠાયુદ્ધનું જ્ઞાન માતાના ઉદરમાં મેળવી લે છે. ટૂંકમાં આનો સાર એટલો છે કે માતા પિતા જેટલા વહેલા જાગે ને એટલું વિશેષ અને વધુ ફળ મેળવી શકો તમે. આજે દીકરાઓના સારા નામ રાખે છે, રામ કિશન, ઘરે ઘરે નામ જોવા મળે, પાર્થ. પણ રામ જેવો દીકરાને બનાવવા માટે માતા પિતાએ પણ કૌશલ્યા અને દશરથ જેવું જીવન બનાવવું જરૂરી છે. મેં તમને હમણાં કહ્યું ને કે આજે સમાજની અંદર એવી એવી સમસ્યાઓ આપણે જોઈએ છીએ. આ એક નાનો વિડીયો તમને બતાવો છે, તમે આ વિડીયો નિહાળશો ને. અત્યારની સમાજની કેવી કરુણ પરિસ્થિતિ છે. કોણ બનેગા કરોડપતિ સોની અંદર રવિ કાલરા નામના એક સમાજ સેવક, એણે રજૂ કરેલી આ સત્ય ઘટના નિહાળો વિડીયોમાં. દેખા ये कौन लोग हैं जिनके साथ आप काम कर रहे हैं? सर, ये बेसिकली अनाथ और बेसहारा लोग हैं, क्योंकि हमारे समाज की विडंबना है. वैसे तो हमारा देश शरवण कुमारों से भरा पड़ा है, लेकिन कुछ बच्चे इतने घिनौने अपराध करते हैं, जो अपने बूढ़े माता पिता की पिटाई करते हैं, उनको घर से निकाल देते हैं, उनको खाना नहीं देते, दवा नहीं देते, अस्पतालों में ले जाके उनका इलाज नहीं करवाते, और बहुत बार तो उनको सड़कों पर मरने के लिए छोड़ देते हैं. मतलब इतने इतने भयानक केसेस हमारे यहाँ पर आते हैं. जैसे सर, एक एडमिशन आया जिसमें एक लड़के ने अपने बूढ़े पिता को 10 साल से कमरे में बंद किया हुआ था, और वो सारी प्रॉपर्टी उसकी हड़पना चाहता था, तो उनको पुलिस छुड़वा के लाई. सर, एक एडमिशन ऐसे आया जिसमें एक लड़का गाड़ी में आया, बोलता है कि मेरी मदर को एडमिशन दो, तो और बहुत प्रतिष्ठित परिवार से थे. जब वो अपनी मदर को लाए तो हमारे पांव के नीचे से जमीन निकल गई. उनकी मदर का कुल वजन सिर्फ 12 किलो ही था सर, उनकी 100 एकड़ जमीन थी
और बेटे ने अपनी मदर को 5 साल से टॉयलेट में बंद किया हुआ था। बोलता है सारी प्रॉपर्टी मेरे नाम करो, बहनों को नहीं देनी। ले गए कि बच्चे कितने घिनौने अपराध कर रहे हैं। सर एक लड़के ने तो क्या किया, उसके पिता कोमा में चले गए थे, तो वो लड़के ने सर धोखे से अपने पिता का घर बेच दिया और अपना US का ग्रीन कार्ड बनवा लिया और फ्लाइट के 4 घंटे पहले अपने फादर को किराए के कमरे में बंद करके कमरे में बड़े बड़े चूहे छोड़ दिए। इसके अलावा सर क्रुएलिटी इतनी चरम सीमाएं पार कर चुकी है कि इंसान सिर्फ अपने ही शेल में होके रह चुका है। हम पत्थर दे रहे कठोरता की तरफ बढ़ते जा रहे हैं। तो सर मैं आधी आधी रात को जाकर ऐसे लोगों को सड़कों से झूठता हूँ जिनको कीड़े पड़े होते हैं, जो लाइलाज बीमारियों से ग्रस्त होते हैं, या ऐसे लोग जो सड़कों पे बिना कपड़ों के नंगे घूमते हैं, या नालों में सड़े गले पड़े रहते हैं। तो सर उनको आधी आधी रात को ढूंढकर अपनी गोद में लेकर आता हूँ, फिर अपने गुरुकुल के अंदर उनको रहना खाना दवा और रोजमर्रा की सभी सुविधाएं निःशुल्क देता हूँ। फैसले के अंदर कोई हजारों लोगों को सड़कों से रेस्क्यू कर लिया, हजारों लोगों के परिवार भी ढूंढ दिए, उनको यूनाइट करा दिया और अभी 2300 बेसहारा लोग हमारे यहाँ परमानेंट रहते हैं। और सर अभी तक मैं वैसे तो भगवान जी के आशीर्वाद से कुल 6000 से ज्यादा लवारिस लाशों का दाह संस्कार कर चुका हूँ। आपको जानकर बड़ा गर्व होगा, ऑल इंडिया मेडिकल इंस्टीट्यूट से हमारे यूनिक कॉन्ट्रैक्ट साइन हुआ है सर, जिसमें वो अनक्लेन डेड बॉडीज वो हमें एवरी डे 30 से 40 लाशें हैंड ओवर करते हैं सर। इनमें अनक्लेम बॉडीज हैं ये? यस सर। यानी कोई आता नहीं बताने के लिए कि कौन? नहीं सर, बच्चे आजकल माँ बाप की अस्थियां लेने भी नहीं आते सर। आपे निहालियो भक्तो, दीकरो सगा बाप ने 10 वर्ष सुधी रूम अंदर गोंधी राखे केवी दशा थाय? एक अति सुखी समृद्ध खानदानी अंदर माँ के दुर्दशा, 12 किलो वजन करी नाखेलू, माँ के लोही पीधु से संतानों ए, तमे कल्पना करो। सगा बाप ने एनी मिलकत झड़पी लेवा माटे एक रूम नी अंदर पूरी अने छूटा उंदर मुकी दे, ए बापनी शू दुर्दशा थई हसे। वहला सज्जनों, दरेक संसारीए एक दिवस आ रस्ता माथी गुजरवानू छे। तमारे एमाथी बचवू होय तो एटलोज इलाज छे कि दीकराओने सारा नाम आपो छो पण सारा संस्कार पण आपो। एटला माटे तो भगवान स्वामीनारायणे शिक्षापत्रीमां आज्ञा तो करी, शिक्षापत्रीनो श्लोक 139मो, यावत जीवम च शुश्रूषा कार्या मातुर पितुर गुरुः, आज्ञा तो करी छे महाराजे। पण याद राखजो, साथे साथे महाराजे पोते सर्वोपरि पुरुषोत्तम नारायण छे। यज्ञोपवीत संस्कार थयो, गृहत्याग करवानो संकल्प करी लीधो हतो, एमनू प्रागट्य अनंत जीवोना कल्याण माटे हतु। पण महाराज ने थयुं आ कलियुगमां लोको मारू अनुकरण करशे, मारी जेम घर छोड़वा तैयार थशे, सगा मां बाप नी सेवा कोई नहीं करे। पोतानो संकल्प पड़तो मेली माता पिता नी सेवा करी, माता पिता ने मुक्ति आपी, एटलू ज नहीं पोते बनावेला दरेक मंदिरों मां माता ने पिता नी मूर्ति सौथी पहला स्थापित करी। आपने बद्धा ने पहलो पाठ महाराजे ए शीखवाड्यो, माता पिता नी सेवा करो। पूज्यपाद गुरुजी पण आपने घणी वार कहे छे, मां बाप नी सेवा नथी करतो ने एने भगवान नी सेवा करवानो अधिकार नथी। आ घटना जाण्या पछी सांभळ्या पछी वाला भक्तो मने आखी रात ऊंघ ना आवी। 6000 माणसोना अग्नि संस्कार आ रवि कालराए कर्या छे। एवरीडे 30 થી 40 અનક્લેમ બોડી આજે પણ એમની પાસે આવી રહી છે। આપણે સમજી શકીએ છીએ કે સમાજની અંદર ચિત્ર બહુ વિકૃત થતું જાય છે, પણ મારે તમને સાથે સાથે સમાજમાં સારી બાબત પણ એટલી જ છે। આ કળિયુગની અંદર શ્રવણની ઝાંખી કરાવે એવું પણ એક દર્શન કરાવવું છે। બધું ખરાબ છે એમ માનવાની જરૂર નથી, સારું પણ એટલું જ છે। ખરાબ છે એનું પણ કંઈક કારણ છે, સારું છે એનું પણ કંઈક કારણ છે। આવો આજની યાત્રા,
આપણે પ્રેક્ટિકલ સિદ્ધાંતના આધારે જ કળિયુગમાં શ્રવણની ઝાંખી કરાવે અને શ્રવણ કરતાં પણ ચડિયાતું પાત્ર આજે આપણે વિડીયો દ્વારા નિહાળવું છે. બહુ ધ્યાનથી આ વિડીયો તમે નિહાળજો ભક્તો. ये कैलाश गिरी है और उनकी अंधी माँ के ये इकलौते बेटे हैं जो कलयुग के श्रवण कुमार से तो शायद कम नहीं. धूप चुभने वाली हो रही थी, पसीने से शरीर तर्प हो गया था, पर कांवर कांधे पर था और माँ को तीर्थ दर्शन कराने के लिए कदम रुकने का नाम नहीं ले रहे थे. जड़वा खेड़ा के यहाँ ऐसे ही श्रवण कुमार से हमारे संवाददाता की मुलाकात हुई. कैलाश गिरी जब 25 साल के थे तो पहली बार अपनी माँ को घर से लेकर यूं ही निकले थे और आज उनकी उम्र 46 साल के पार हो चली है. तो हम पेड़ से गिर गया था तो माता जी ने मन्नत ली थी, नर्मदा परिक्रमा करूंगी, बेटा ठीक हो जाएगा, चार धाम यात्रा करूंगी. मैं ठीक हो गया. माता जी बताती है कि बेटा मैंने यात्रा बोल दी थी तो सोचा कि नर्मदा परिक्रमा पैदल करते थे लोग पहले, तो सोचा कैसे ले जाऊं, तो सोचा श्रवण कुमार की तरह माता जी को नर्मदा परिक्रमा कराऊंगा, चार धाम यात्रा कराऊंगा. बस चल दिया. सबसे पहले नर्मदा परिक्रमा किया, उसके बाद काशी, अयोध्या, चित्रकूट, इलाहाबाद, फिर रामेश्वरम, तिरुपति, बालाजी, जगन्नाथपुरी, गंगा सागर, तारापीठ, बासुकीनाथ, देवघर. पिछले 21 सालों से लगभग 40,000 किलोमीटर की यात्रा वह तय कर चुके हैं और 21 साल 4 महीने 25 दिन से उनका यह सफर अनवरत जारी है. इसे आप भले ही एक बेटे की फितूरी दिमाग की उपज कहते हुए खारिज कर दें और आधुनिकता की चादर में दबे होने के कारण अनप्रैक्टिकल अप्रोच भी शायद कह डालें, लेकिन यह सब आपकी मर्जी हो सकती है. इन सब बातों से कैलाश गिरी को कोई फर्क नहीं पड़ता. इन्हें दुनिया की सारी चीजों से मतलब नहीं है, इनकी दुनिया तो इनकी माँ है. આપે જોયું ભક્તો, 25 વર્ષની ઉંમરમાં ઝાડ ઉપરથી પડી ગયા. માતાએ સંકલ્પ કર્યો, દીકરો બચી જાય તો હું નર્મદાને પરિક્રમા કરીશ, ચાર ધામની યાત્રા કરીશ. દીકરો તો બચી ગયો. માતાની આંખમાં તેજ ન હતું. માં મૂંઝાયા, શું કરીશ? દીકરાએ કહ્યું, માં ચિંતા ન કરીશ, હું યાત્રા કરાવીશ. નર્મદાને પ્રદક્ષિણા, કેટલા કિલોમીટરની થાય તપાસ કરજો. ચાર ધામની યાત્રા 25 વર્ષની ઉંમરથી યાત્રા શરૂ કરી 46 વર્ષ એટલે 21 વર્ષમાં 40,000 કિલોમીટરની યાત્રા. આપણે વંદન કરવાનું મન થાય 40,000 કિલોમીટરની યાત્રા માતાને કાવડમાં પધરાવી આવી રીતે કરાવનારા સંતાનો, સુપુત્રો આજે પણ છે. લોકો એના ગમે તેવા ઉલટા સુલટા અર્થ ભલે કરે, પણ આપણે સારી વાત અને સાચી વાત સમજવા જેવી છે. આપણા લોયાધામ પરિવારમાં ડૉક્ટર પરાગ ભગત વર્જિનિયામાં છે, પોતે ડૉક્ટર છે, તેમ છતાં એમના ઘરે અમે ઉતર્યા હતા. એમના બાપુજી, એમની ઉંમર છે, રોગ છે, પાર્કિન્સન છે, બધું કામ જાતે ન કરી શકે, પણ ડૉક્ટર પરાગ પોતે એમના જોડા પણ પહેરાવી દે, એમના જોડા ઉતારી પણ દે. એટલું નહીં, બાપુજીની બાજુમાં બેસી અને બાપુજીના મોઢામાં કોળિયા આપીને જમાડતા હોય ને, આ દ્રશ્ય કોઈ જોવે ને ત્યારે ખબર પડે કે ખરેખર સાચું જીવન ઘરમાં કેવું હોવું જોઈએ. સંસારી સંસારમાં રહીને મા બાપની સેવા નથી કરતો એને ભગવાનની સેવાનો કોઈ અધિકાર નથી. મેં મારી આંખથી જોયેલી આ બધી ઘટનાઓ કહું છું. વડોદરામાં મહાન ઉદ્યોગપતિ ડીઆર પટેલ સાહેબ દલસુખભાઈ હમણાં અક્ષર નિવાસી થયા. એમના દીકરા કિરીટભાઈ, કિરીટના દીકરા અનુજભાઈ અને ડીઆર પટેલ સાહેબના બાપુજી રામજીભા, આ ચાર પેઢીના અમે દર્શન કર્યા છે.
દલસુખ ભાઈ ડીઆર પટેલ સાહેબ આજે વડોદરાના હજારો હજારો લોકો એને બાપુજી શબ્દથી જ બોલાવે છે, પણ એમણે એમના પિતાજી રામજી બાપા એમની સેવા કેવી કરી છે ને, મેં આંખોથી કેટલા દર્શન કર્યા ત્યારે એમ થાય, સંતાનો આવા સંસ્કારી કેવી રીતે બની શકે? અઢળક સંપત્તિ આવ્યા પછી પણ એક પોતાના માતા પિતાની આગળ નિર્માની નમ્ર અને નાના બાળક થઈને એની કાલી ઘેલી ભાષામાં સેવા કરતા હોય આવા દ્રશ્ય આપણે જોઈએ ને, અમે સંત છીએ તેમ છતાં મારી આંખમાં પાણી આવી જાય. એક દ્રશ્ય મેં એવું જોયું, કેનેડામાં પ્રફુલ્લભાઈ છે, એમના પિતાજી ઠાકોર દાદા છેલ્લી અવસ્થા હતી, બીમાર હતા, અમારે મળવાનું થયું. કેનેડાની બોર્ડર પર ભેગા થયા, દાદાને છે ક્યાં સુધી લાવી શકાય એવું નહોતું, અમે કેનેડા જઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી, બોર્ડર પર ભેગા થયા. પણ દાદાએ ત્યારે રડતા રડતા એમ કહ્યું કે મારો આ પ્રફુલ્લ છે ને બીજો શ્રવણ છે. પ્રફુલ્લભાઈ દાદાની બાજુમાં 24 કલાક બેસીને જે સેવા કરતા હતા ને એ દાદાએ વાત કરી, રડતા જાય ને વાત કરતા જાય. વાલા ભક્તો, ભગવાનના આશીર્વાદ મેળવવા સહેલા નથી. મોટા પુરુષોને આપણે રાજી કરવા છે, પણ એ સેકન્ડ પગથિયું છે. તમે સંસારી છો, પહેલું પગથિયું પહેલું ધોરણ એ જ છે, માતા પિતાના આશીર્વાદ મેળવવા જોઈએ, એનો રાજીપો લેવો જોઈએ. અને 10મું ધોરણ પાસ નથી એના માટે ક્યાંય વ્યવસ્થા નથી, એ 12મા ધોરણમાં જઈ શકે. એવી રીતે મા બાપની સેવા જેણે નથી કરી એવા સંસારી માટે કોઈ વ્યવસ્થા જ નથી એ મહાપુરુષનો કે ભગવાનનો રાજીપો મેળવી શકે. મારી કોઈક વાત તમને કડવી લાગશે, અમુક ઘટના તમે એવી જાણી સાંભળી કે હું એનું વર્ણન પણ ન કરી શકું. વાલા ભક્તો, આમાં ક્યાંક માતા પિતા મોહમાં પડે છે ને ત્યારે આવી ઘટનાઓ સર્જાતી હોય છે. મારે આપને એટલી જ વિનંતી કરવી છે, બાજી તમારા હાથમાં છે. તમારે ભવિષ્યમાં સુખ મેળવવું છે કે ભવિષ્યમાં દુઃખ મેળવવું છે, તમે આજથી નક્કી કરો. આવો, આ સ્લાઇડમાં માતા પિતા દ્વારા કેવી કેવી ભૂલો થતી હોય છે. પહેલી વાત, બાળક નાના હોય ત્યારે પુત્ર પ્રેમ શબ્દ હું વાપરું છું, પણ વાસ્તવિક પુત્ર મોહ કહેવાય એને. પુત્ર મોહને લીધે સમજણ અને સંસ્કાર આપવાનું ચૂકી જવાય છે. હું તમને થોડા થોડા દાખલા પણ આપતો જઈશ. અમેરિકામાં એક સારા હરિભક્તને ત્યાં હું ઘટના જાણું છું, સાક્ષી છું, નામ લેવું સારું નહીં. હમણાં 3 વર્ષ પહેલા ગુરુજી પધાર્યા ત્યારે જવાનું થયું. એ હરિભક્ત રડતા હતા, વાત કરતા હતા, હું દૂર થોડો ખૂણામાં બેસીને બધું સાંભળતો હતો. એના બહુ વર્ષો પહેલા, 95-96 એટલે કેટલા વર્ષો પહેલા, એટલા વર્ષો પહેલા ગુરુજી પધાર્યા, એમના જ ઘરે ઉતારો હતો. એમના 2 દીકરાઓ ઘરમાં હતા, 2માંથી 1 દીકરાઓ 7 દિવસ ગુરુજી રહ્યા, 1 દિવસ સામે આવીને મળ્યા પણ નહીં. પહેલે દિવસે ગુરુજીએ પૂછ્યું હશે કે તમારા દીકરાઓને બોલાવો ને બેસારો ને. હરિભક્ત ઉકળી ગયા, સ્વામી આ ઇન્ડિયા નથી, અમેરિકા છે, દીકરાઓને કામ હોય, બીજું દીકરાને તમારી ભાષા સમજાય નહીં, ત્રીજું દીકરાઓ એની ઈચ્છા થાય તો જ કરે, આ દેશમાં પ્રેશર ન કરાય. દીકરાઓ નાના હતા, ફૂલ જેવા છોડ જેવા હતા, જેમના વાળો એમ વળવાની શક્યતા હતી. 2-3 વાર ગુરુજી યાદ કર્યું, 7 દિવસ એક જ ઘરમાં રહ્યા, બંને દીકરાઓ પણ હતા, કોઈ ભેગા ન થયા. આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા, દીકરાઓ ડોક્ટર થયો, 1 દીકરો ડોક્ટર થયો, 1 દીકરો બહુ મોટો એન્જિનિયર થયો, અતિ સુખી થયો. આજે મા બાપને માથે એવું વાગે છે. આ વાતને યાદ કરી હરિભક્ત ગુરુજી પાસે રડતા હતા, એ બધી જૂની યાદો તાજી કરતા હતા, હું દૂર બેઠો બેઠો સાંભળતો હતો. મારે તમને એટલો જ પ્રશ્ન પૂછવો છે કે આજે માતા અને પિતા બંને રડે છે, એમાં જવાબદાર કોણ? તમે બધા સમજી ગયા, બીજામાંથી આપણે એટલું શીખીએ આપણાથી એવી ભૂલ ન થાય. બીજા નંબરની માતા પિતાની ભૂલ એ હોય છે, સંતાન મોટા થાય અને મા બાપને માથે વાગે ત્યાર પછી મા બાપ જાગે છે કે હવે એને સંસ્કાર આપીએ અથવા આપવા જોઈએ, પણ જે કામ એ નાના હોય ને
તમે એને બહુ પ્રેમ કરો છો ને, તમે એના પ્રેમમાં ડૂબી જાઓ છો ને, મોહિત થઈ જાઓ છો ને, ત્યારનું છે. થોડો પ્રેમ માપે કરો, બંધ કરો એવું નથી, માપે કરો. એ સમયમાં પ્રેમની સાથે થોડું થોડું પ્રેશર કરી એને યોગ્ય દિશાદાન આપો, યોગ્ય માર્ગે આગળ વધારો. પરિણામ એવું મીઠું મળશે, તમને પણ આજે કળિયુગમાં શ્રવણ જેવા સંતાનો મળશે. નંબર 3, વ્યવસાય આદિની પ્રધાનતાને લીધે સંતાનોની કેળવણી કરવી એ માતા પિતા માટે ગૌણ બની જાય છે, એ પ્રાયોરિટીમાં હોતું જ નથી. એમને એની મહત્તા દેખાતી નથી. પૈસાની મહત્તા, ધંધાની મહત્તા, હરવા ફરવાની મહત્તા, ખાવા પીવાની મહત્તા, આ બધું દેખાય છે. આનું ઇમ્પોર્ટન્સ સમજાતું જ નથી. અને 4 બાબત, સારા સંતોનો યોગ ન કરાવ્યો હોય તેથી પણ મહેનત પૂરેપૂરી ફળતી નથી. ઘર કી મુર્ગી દાલ બરોબર, મા બાપ સારા હોય, એમની મહેનત સારી હોય, તેમ છતાં સંતાનોને 100% સફળ કરવા માટે કોઈક સારા સત્પુરુષ એનો યોગ કરાવવો જરૂરી છે. અને 6 નંબરની બાબત, તમારે દીકરાઓને સંસ્કારી બનાવવા છે તો પહેલાં તમારે બનવું પડશે. જો માતા પિતામાં સંસ્કાર ન હોય, સદાચાર ન હોય, શિક્ષણ ન હોય, તો એની આશા દીકરા પાસે ક્યારેય પણ રાખી ન શકાય. આ એક નાનો વિડીયો, હું આ વિષય ઉપર અભ્યાસ કરતો હતો, ભારતના જૂના શાસ્ત્રો, ભારતની ઘણી બધી સારી સંસ્થાઓના પુસ્તકો વગેરે વાંચન, ઓનલાઈન ઘણું બધું રિસર્ચ કરતો હતો, પછી અમેરિકાનું શરૂ કર્યું. તમે નહીં માનો ભક્તો, મને એક મારી પણ એક ભૂલ હોય એવું લાગ્યું કે આજે સંતાનોને સારું ઘડતર આપવા માટે વિદેશના લોકો જેટલા જાગૃત છે, જે દિશામાં કામ કરી રહ્યા છે, એટલી સારી જાગૃતિ ભારતમાં નથી દેખાતી. એટલું આ લોકોએ સંશોધન કર્યું છે, એટલા લોકો સાવધાન થઈને ચાલી રહ્યા છે. આજે અમેરિકામાં નીતિમત્તા, તમે જાપાનની અમુક ઘટનાઓ જાણો સાંભળો, તમે દંગ બની જાઓ. સંતાનોના ઘડતર માટે શું એ લોકોએ કામ કર્યું છે. હજી આનો 3જો ભાગ આવતા શનિવારે છે, થોડું લઈશું. પણ મારે કહેવું છે એ, જાપાન હોય, અમેરિકા હોય, ઇન્ડિયા હોય કે ઇઝરાયલ હોય, આનો સાર એટલો જ છે કે માતા પિતા, દીકરા અતિ નાના હોય ત્યારે તમે એના પ્રેમમાં મોહમાં ડૂબી ન જાઓ, ત્યારે તમે તમારી જવાબદારી સમજી એને ball player who's speaking to inmates in prison. One of the inmates asks him, "How did you become a professional ball player, sir?" To which he says, "You know, I think it started when I was a boy. I would play catch with my dad and he would always say, you keep throwing the ball like that, son, and you'll end up in the major leagues one day. You keep swinging a bat like that, son, and you'll end up in the major leagues one day." And here I am, a professional ball player. The room became quiet. And the inmate who asked the question, he said, "You know, the same thing happened to me. When I was a boy, my father told me that I was good for nothing and that one day I would end up in prison. And here I am. Sticks and stones can break my bones, but words can never hurt me wrong. See, words can cut deeper and fester longer than any sword known to man. I still haven't forgotten what they told me as a kid, the teasing, the insecurities that it created. Have you?" આપ બેઝબોલ પ્લેયર પોતાની સત્ય ઘટના પોતાના મિત્ર સાથે એને શેર કરીને, જે વાત કરીને આપણને મેસેજ આપ્યો. એકને પિતાએ કહ્યું, "બેટા, તું બેટ વિંજ્યા કર, એક દિવસ તું ક્યાં પહોંચીશ તું જોજે." પ્રોત્સાહન આપ્યું, સારી દિશામાં એને આગળ વધાર્યો. પરિણામ શું આવ્યું? બીજી બાજુ એનો જ મિત્ર જેલમાં છે. એના પિતાએ એને નાનો હતો ત્યારથી કહ્યું, "તું કોઈક સારું કામ નહીં કરી શકે, તું એક દિવસ જરૂર જેલમાં જવાનો." આ શબ્દો નાખેલા અને
એ મિત્રએ સ્વીકારી લીધું કે આજે હું જેલમાં છું એનું કારણ પણ મારા પિતાએ હું નાનો હતો ત્યારથી જ મને આ રીતે ટ્રીટ કર્યો છે. મેં તમને હમણાં કહ્યું બિયારણ નાનું હોય ને ત્યારે એમાંથી ઝાડ ડાળ ફળ ફૂલ કેવા થવાના કશું દેખાતું નથી, પણ આખું ઝાડ એનું બ્લુપ્રિન્ટ એ બિયારણમાં પડ્યું છે. એવી રીતે બાળક ભલે નાનું છે ને, તમે એને અજ્ઞાની સમજો છો, તમે એને નાનો સમજો છો, એને ખબર નથી પડતી એમ સમજો છો, આ બધી તમારી ભૂલ છે. એને બધી ખબર પડે છે. તમે બહુ સાવધાનીથી સાવચેતીથી કામ લેજો. ચાંપરાજ વાળાની સત્ય ઘટનાની વાત આપણે ગયા શનિવારે કરી હતી. માટે બાળક નાના હોય ત્યારથી માતા પિતાની જવાબદારી બહુ મોટી હોય છે. ફરી વાત રિપીટ કરીશ, બાળક ભગવાને તમારે ત્યાં મોકલ્યો છે ને, હવે તમે માતા પિતા બન્યા ને એટલે પતિ અને પત્નીનું તમારું જીવન હવે મર્યાદિત થઈ જવું જોઈએ. પછી પતિ પત્નીની રીત એવી ને એવી રહે તે બધી છાંટ એ બધી છાપ સંતાન ઉપર આવે છે, અને સંતાન મોટા થયા પછી પણ એમાંથી પડેલા કુસંસ્કાર નીકળતા નથી. આવો, જન્મેલા બાળક ઉપર ત્રણ વાતની અસર થાય છે. માતા પિતાના વાણી વર્તનની, બાળક થોડો મોટો થાય બહાર નીકળતો થાય એટલે મહોલ્લામાં એના મિત્રો બને, સ્કૂલમાં જાય એને શિક્ષક મળે, ટૂંકમાં આસપાસનું વાતાવરણ એની પણ એના ઉપર અસર બહુ મોટી થતી હોય છે. ત્યાર પછી મંદિરમાં આવે, સંતો મળે ભક્તો મળે, એની પણ એના ઉપર પૂરેપૂરી અસર થતી હોય છે. આ ત્રણ પરિબળ એવા છે બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ ત્રણેય પરિબળોમાં સમજવા જેવી વાત એ છે, તમારે ઘડાને ઘાટ આપવો છે, કાચો હોય ત્યારે જ આપી શકો, પાકે ઘડે કાંઠા ન ચડે. કુંભાર ઘડો કાચો હોય ત્યારથી જ એક હાથ અંદર રાખે બીજા હાથે ટાપલી મારે, તમને ખબર છે. છોડ નાનો હોય તમે આમાં જોઈ શકો છો, ત્યારે એને પાણી નાખો અને સાથે સાથે એને દોરીથી બાંધી પણ દો, એને દિશા આપો. જો દિશા નહીં આપો તો પાણી ગમે એટલું નાખશો ને એ ગમે તે દિશામાં ફંટાશે, કદાચ એ છોડ લાંબો સમય ટકી પણ નહીં શકે. છોડનો ઉછેર સારો તો જ થાય જ્યારે બિયારણ જમીન પાણી અને માવજત આ બધું સારું હોય. એવી રીતે બાળકના વિકાસ માટે આ બધી ત્રણે ત્રણ પરિસ્થિતિ સારી કરવી એ પણ માતા પિતાની એક જવાબદારી હોય છે. આપણે આપણા લોયાધામ પરિવારના ઘણા બધા આદર્શ પરિવારો આ દિશામાં અત્યારે મહેનત કરે છે, જહેમત કરે છે, બહુ જવાબદારીથી આ કામ નિભાવી રહ્યા છે. જેમાંથી એક ઉદાહરણ તરીકે તમને બતાવી શકાય એવો વિડીયો આપણા પિનાક ભગત, એમના સુપુત્ર લવ ભગત નાના છે ત્યારથી એમના ઉછેર માટે કેટલું ધ્યાન આપે છે, કેવા સંસ્કાર આપે છે, નિહાળીએ આ વિડીયો. મારાના મમ્મા નામ શું હતું? બધી માતા. મારાના ડેડી નામ શું? રામદેવ. મારાને કેટલા બ્રધર હતા? શિવ. મારાજ ક્યાં બોર્ન થયા હતા? થાપા. મારાને કેટલા ચિહ્નો હતા? તુરીમા. મારાનો ફેવરેટ કલર? વ્હાઇટ. મારાના ઘોડી નામ? મંકી. મારા જે રંગોત્સવ ક્યાં કરે તો? વાટર. મારા જે અંકુટ ઉત્સવ ક્યાં કરે તો? બાપુ. લોયામાં કોણ રહે છે? ગુરુ દાદા. અને વડતાલમાં કોણ રહે છે? આપે આ વિડીયોમાં જોયું આ નાનો દીકરો કેવા પ્રશ્નોના જવાબ આપે છે. મહારાજના 16 ચિહ્નને યાદ છે. શું નાનો બાળક માતા પિતા થોડું એને સમજાવતા હશે, ફોસલાવતા હશે, થોડું ટકોર કરતા હશે ત્યારે જ આ શીખતો હશે ને? એમનેમ શીખતો હોય? જે માતા પિતા એકલો પ્રેમ આપે છે એના પણ દીકરા બગડે છે.
જે માતા પિતા એકલું પ્રેશર જ આપ કરે છે એના દીકરાઓ પણ બગડે છે. પ્રેમ અને પ્રેશર, એટલે કે પ્રેમ અને પનિશમેન્ટ, સમજણપૂર્વક, મારી વાત ધ્યાનથી આપજો, સમજણપૂર્વક જે ઘરમાં પરિવારમાં અપાતા હોય ને એ ઘરમાં આજે પણ શ્રવણ કે સ્વામી વિવેકાનંદ કે ભક્તરાજ દાદા ખાચર કે મુક્તાનંદ સ્વામી જેવા પાત્રો પ્રગટ થાય છે. ખરેખર એક નાની વાત આપણે ગઈ સભામાં જાણી હતી, ઘડાવવું અને ઘસાવવું એ બેમાં તફાવત છે. આપણો વિષય છે બાળકોનું ઘડતર. આજે મોટા ભાગના માણસોના જીવન ઘસાઈ રહ્યા છે, ઘસાઈ રહ્યા છે. આકાશમાંથી પડેલું પાણી સમુદ્રમાં જાય છે ને ખારું થાય છે. આવી રીતે જન્મેલા દરેક માણસો કોઈ પણ સારું કામ કર્યા વિના મૃત્યુના મોઢામાં જાય છે. બુદબુદા ઇવ તો એ શું, મસ્કા ઇવ જંતુ શું, મરણા એવ જાયંતે કથા શ્રવણ વર્જિતા. મુક્તાનંદ સ્વામીએ આવો જ ભાવ સત્સંગી જીવન મહાત્મ્યમાં કહ્યો છે. ઘસાવું એટલે શું? એમાં કોઈ ચોક્કસ આયોજન ન હોય, ચોક્કસ દિશા ન હોય. અને ઘડાવું હોય ને એમાં આયોજન પણ હોય, દિશા પણ હોય. તફાવત કેટલો મોટો છે! પથ્થર એનો એ, રાજસ્થાનની ખાણ પણ એની એ, ડુંગર પણ એનો એ, માર્બલ એમાંથી નીકળે, ગ્રેનાઇટ એમાંથી નીકળે, પણ એ જ માર્બલ કે ગ્રેનાઇટ એને સારી રીતે ઘડવામાં આવે, ટકોરા મારવામાં આવે અને એ ટકોરા પથ્થર સહન કરી શકે, તૂટે નહીં, ફૂટે નહીં, તો પરિણામ શું આવે? એમાંથી પ્રતિમા, ભગવાનની મૂર્તિ તૈયાર થાય. ટકોરા મારનાર કોઈ મળે નહીં તો પણ પ્રોબ્લેમ છે, અને મારનાર કોઈ મળે અને પથ્થર ટકોરા સહન ન કરી શકે તો પણ પ્રોબ્લેમ છે. એ પથ્થર પછી પડ્યો પડ્યો ઘસાતો જાય, એ પગથિયા બને, લોકો એના ઉપર પગ મૂકે, તમે વિચારો. માણસના વ્યક્તિત્વના ઘડતરની આજે બહુ મોટી જરૂરત છે. માતા પિતાએ બાળકોના વ્યક્તિત્વ ઘડતર ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ. વ્યક્તિત્વનું ઘડતર એટલે એમાં શું પડ્યું છે એ જાગૃત થાય, એની કેટલી શક્યતા છે એ જાગૃત થાય. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્માની અંદર પરમાત્મા સુધી પહોંચવાની શક્તિ પડેલી છે, એને જાગૃત કરવી એ માતા પિતા સંતો ભક્તોની ફરજ હોય છે. પણ આ ફરજ આ જગતમાં બહુ ઓછા લોકો નિભાવી શકે છે. હું તમને બે નાનકડા દાખલા આપીશ. તમે બધા અમેરિકાના કે કેનેડાના કે વિદેશના બીજા ભક્તો, ઇન્ડિયાના ભક્તો જાણો છો આપણી લોયાધામ પરિવારની બાળસભા. આ બાળસભાના બાળપુષ્પો, હમણાં જેમ છોડ જોયો એ છોડને તમે દિશા આપો તો જેવી દિશા આપો એ દિશામાં એ છોડ આગળ વધે, મોટો થાય. સાથે તમે ખાતરને પાણી નાખો, એને દોરીથી બાંધી દીધો હોય, એ છોડ એવો સરસ મજાનો મસ્ત બને. ઘડાને તમે જેવો આપ ધારો એવો ઘાટ આપી શકો. આપણી બાળસભાના પુષ્પો હરિકૃષ્ણ ભગત મેકન, સંજીવ ભગત મિલેજવીલ, રાજુ ભગત કંટકી, આ બધા ભક્તોએ સંતાનોને સંસ્કાર આપ્યા ઘરમાં. માતા પિતાની એક સરખી રૂચિ હતી, સંતાનોને મંદિરમાં મોકલ્યા, સંતો સુધી મોકલ્યા. એટલું જ નહીં, આપણા હરિકૃષ્ણ ભગતના સુપુત્ર કિશન ભગત નાના હતા, બહુ નાના હતા, ત્યારથી અમે એમના ઘરે 10-10, 15-15 દિવસ રહેતા, પણ ત્યારથી દેખાતું એક પણ પ્રકારની આસક્તિ, ખેંચાણ, મોબાઈલનું ખેંચાણ નહીં, ટીવી જોવાનું ખેંચાણ નહીં, સારા રમકડાનું ખેંચાણ નહીં, આવું નાના હતા ત્યારથી દેખાતું. માતા પિતાએ નાના હતા ત્યારથી એને એવું સિંચન કર્યું કે બેટા, આપણો જન્મ મહારાજને રાજી કરવા થયો છે, આપણો જન્મ ગુરુજીને રાજી કરવા માટે થયો છે, આ સંતો ભક્તોને રાજી કરવા માટે થયો છે. અને તમે જાણો છો આટલી નાની ઉંમરમાં માતા પિતાના એકને એક સંતાન હોવા છતાં આવી રીતે ત્યાગ કરીને સંસારમાંથી નીકળી શકે, આનું કારણ, આનો યશ સૌથી પહેલા માતાને જાય, પછી પિતાને જાય, ત્યારબાદ સંતોને મળે. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, સોનું છે ને ધરતીમાં જ તૈયાર થાય છે, હીરા છે ને ખાણમાં જ ઉભા થાય છે,
સોનાને પછી ઘાટ આપવો એના માટે સોનીની જરૂર પડે છે. પ્રથમ સંસ્કાર માતા આપે છે એટલે સ્વામી વિવેકાનંદ કહેતા. એમને જાહેરમાં એકવાર પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, ભારતની સંસ્કૃતિમાં 33 કરોડ દેવતા છે, આના નામ લેવા પણ અશક્ય છે, તો આમાં એક દેવ મને બતાવો જેને પૂજા, જેની પૂજા કરીએ તો બધાની પૂજા થાય, જેને રાજી કરીએ તો બધા રાજી થાય, એક દેવ બતાવો. અને શાસ્ત્ર પ્રમાણે વાત કરજો. વિના વિલંબ સ્વામી વિવેકાનંદે કહ્યું, શાસ્ત્રમાં જ એની વાત છે, ઉપનિષદોમાં જ એની ચર્ચા છે, માતૃદેવો ભવ. પ્રથમ દેવતા, પ્રથમ ઈશ્વર, પ્રથમ પરમાત્મા મા છે. માતાને જો ખરેખર સંતાન રાજી કરી લે દિલથી, તેના ઉપર 33 કરોડ દેવતાઓ રાજી છે, ભગવાન રાજી છે, સંતો રાજી છે. પણ સામે માતા પિતાની પણ સામે કંઈક ફરજ છે, અરસપરસ છે. આપણે થોડું આ પ્રેક્ટિકલી જોઈ લઈએ. આજે ઘર ઘરમાં પ્રોબ્લેમ થવાનું એક આ પણ કારણ છે, મા બાપ વધારે પડતો વાણીનો ઉપયોગ કરે છે, રોકટોક કરે. બહુ સરસ કોઈએ લખ્યું છે કે બાળક નિષ્ફળ થાય કોઈ પણ બાબતમાં ત્યારે એને ટીકાની નહીં, ટેકાની જરૂર હોય છે. બાળકને ટીકા ન કરો, ટિપ્પણી ન કરો, એને ટેકો આપો, એને સમજો. તમે વાણીથી નહીં પરંતુ તમે જો વર્તનથી કામ લેશો તો ધાર્યું પરિવર્તન જોવા મળશે. કારણ કે વાણીની અસર ફક્ત ને ફક્ત 10% થવાની છે, 90% વર્તનની અસર થાય છે. તમારું પોતાનું જીવન કેવું છે એનાથી જ ઘાટ ઘડાય છે. ઉચ્ચારણ નહીં, ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. માતા પિતાએ પોતે જ પોતાના જીવનમાં એવું પરિવર્તન લાવી બાળકોને એવા સંસ્કાર આપવા પ્રયત્ન કરવા જોઈએ. આ નાની છેલ્લી વાત યાદ રાખજો, બાળકોને પ્રેમની સાથે સમજણ આપતા શીખો. એકલો પ્રેમ આપે છે ત્યાં પણ નિષ્ફળતા છે, ધાર્યું ફળ નથી મળતું. એકલી સમજણ આપ આપ કરે, છોકરાઓ કંટાળી જાય, બોર થઈ જાય, ત્યાં પણ ધાર્યું પરિણામ નથી મળતું. પ્રેમ અને સમજણ બંને જોડે આપવી પડશે. અને એમાં ક્યારેક તમને વિકૃતિ દેખાય, જરૂર પડે ત્યારે વિવેકથી થોડો દંડ પણ આપવો. બાળક નાના હોય ત્યારે એને થોડી દંડ, એટલે મારવો એમ નહીં, ધમકાવવો એમ નહીં, એને પ્રેક્ટિકલી સમજાવવું પડે. એક નાની સત્ય ઘટના. આ વિષય ઘણા દિવસથી ઘણા પ્રશ્નો, ઘણી ચર્ચાઓ ચાલતી હતી, એમાં એક સત્ય ઘટના. આપણા હાર્દિક ભગત પારસીપનીમાં રહે છે, એમને એકને એક દીકરો રાજ. આ નાના રાજભગત, નાના બાળક હોય, એના પ્રશ્નો કેવા હોય, એ જમવા બેસે નહીં. મા બાપને એમ હોય દીકરાને જમાડીએ, દીકરાને જલ્દી મોટો કરી દઈએ, તાજો માજો કરી દઈએ, પણ બાળક જમવા જ ન બેસે. એટલે જમતી વખતે એની કંઈક જીદ હોય, એ પૂરી કરે તો જમવા બેસે. રાજભગતને માતા પિતાની આ નબળાઈ ખબર પડી ગઈ કે હવે મમ્મી પપ્પા મારી જીદ પૂરી કરશે. એને શું થયું, ટીવી જોવાની આદત પડી ગઈ. ટીવી ચાલુ કરાવે, ટીવી જોવા બેસે તો જ જમવાનું શરૂ કરે. હવે જમાડવા માટે એને જરૂરી છે. બહુ નાના હોય ત્યારે અમુક મર્યાદા હોય પ્રેશર કરવાની, એટલે આ લોકો ટીવી ચાલુ કરી આપે, એમાં કંઈક સારી વસ્તુ હોય એ બતાવતા જાય. પણ તેમ છતાં અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી જોયા કરે, થોડું જમે, જોયા કરે, થોડું જમે. જીવનના સાચા પાઠ, આદર્શ પાઠ માતા પિતાએ શીખવાડવા પણ જોઈએ. થોડા રાજભગત સમજણા થયા ને, એટલે હવે એને રમવું હોય, પપ્પા આવે કે મારી સાથે રમો, મારી સાથે વાત કરો, એટલે હાર્દિક ભગતે, રાજભગતના મમ્મીએ એક પ્લાન કર્યો કે આપણે દીકરાને ટીવી તો ઓછી કરાવવી જ જોઈએ, છોડાવવી જ જોઈએ. હવે રાજભગતને ટીવી જોવી હોય ને તો બંને શરત મૂકી, અમે તારી સાથે નહીં રમીએ. પનિશમેન્ટ કેવી, અમે તમારી સાથે તો જ રમીશું, તમે ટીવી જોવાનું ઓછું કરી નાખો, એમાં તમારી આંખ બગડશે, સમય બગડશે, તમારું જીવન બગડશે, આમાં સારું શું છે. આપણા ગુરુજી ના પાડે, સંતો ના પાડે. તમે નક્કી કરો કે તમારે અમારી સાથે રમવું છે કે ટીવી જોવી છે. બાળક શું નક્કી કરશે, ચાલો કયો.
તમે બધા જાણો છો. બાળકને આવી રીતે સમજણ આપો પ્રેક્ટિકલી. નાના એવા રાજભગતને આપેલી આ સમજણ, એનું પરિણામ એ જોવા મળ્યું કે એને મમ્મી પપ્પા સાથે રમવાની ઈચ્છા વધારે હોય, બંને પૂરતો સમય આપે અને સામે ધીરે ધીરે ટીવીનું વળગણ એવું ઓછું થઈ ગયું. જોયું તમે? પ્રેમ અને સમજણ આપો, પ્રેમ અને પનિશમેન્ટનું મિશ્રણ કરો. કેવી રીતે? સમજણપૂર્વક. કારણ કે બાળક માતા પિતા માટે સુખનું પણ કારણ છે, દુઃખનું પણ કારણ છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, જેમનું વ્યક્તિત્વ, જેમનું જીવન આખી દુનિયા માટે દીવા દાંડી સમાન બની રહ્યું છે, આપણને જરૂર વંદન કરવાનું મન થાય. પણ એમના માતા હીરાબા એ પણ કંઈક અનોખા છે, આખી દુનિયા જાણે છે. એક ગરીબ ઘરમાં એક ગરીબ માતાને ત્યાં એક નાના એવા ઝૂંપડા જેવા ઘરમાં જન્મેલું વ્યક્તિત્વ આટલું ક્રાંતિકારી, આટલું મહાન હોઈ શકે કોણ કલ્પના કરી શકે? પણ સાંભળો આ વિડીયો, એની પાછળ માતાએ કેવો પ્રેમ રેડ્યો છે, કેવી પ્રેરણાઓ રેડી છે. નરેન્દ્રભાઈ મોદી પોતે જ અમેરિકામાં ફેસબુકના ટાઉન હોલની અંદર જે વાત કરે છે, આ વિડીયો જાણવા જેવો, માણવા જેવો છે. પિતાજી તો રહે નહીં હે, માતાજી હૈ 90 સાલ સે ભી જ્યાદા ઉમર હૈ, આજ ભી અપને સારે કામ ખુદ કરતી હૈ, સબ કુછ કામ ખુદ કરતી હૈ, પઢી લિખી નહીં હૈ, લેકિન ટીવી કે કારણ ઉસકા ઉનકો સમાચારો કા પતા રહેતા હૈ, દુનિયા ક્યા ચલ રહી હૈ, વરના કુછ પતા નહીં થા. अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया होगा. और ये सिर्फ नरेंद्र मोदी के केस में नहीं है, भारत में ऐसी लाखों माताएं जिन्होंने अपने बच्चों के सपनों के लिए अपना पूरा जीवन आहुत कर दिया है. आपे जोयू માતા અને પિતા, એનું લક્ષ્ય જ્યારે વ્યક્તિત્વ જાગૃતિ માટેનું જ હોય ત્યારે કેવા વ્યક્તિત્વ ખીલતા હોય છે. બહુ સરસ હમણાં હું વાંચતો હતો, ઘણા મા બાપ અધિકારથી જીવતા હોય કે આ દીકરો અમારો છે, અમે એને જન્મ આપ્યો છે, અધિકારથી જીવતા હોય ને. એના ઘરમાં સંતાનોના મનમાં જે વિકૃતિ જન્મે છે ને, આતંકવાદી જેવી જન્મે છે. ઘણા માતા પિતા અહંકારથી જીવતા હોય છે, પોતાના સંતાનોનું વ્યક્તિત્વ ખીલવવું છે પણ પોતાની પ્રેસ્ટીજ વધે ને, પોતાનું માન વધે ને એના માટે
હું કોલર ઊંચો કરી શકું એટલા માટે. અધિકારથી જીવવું એ પણ ખોટું છે, અહંકારથી જીવવું એ પણ મા બાપ માટે ખોટું છે. માતા પિતાએ પોતાનું કર્તવ્ય છે, જવાબદારી છે. ભગવાને એક નવું જીવન તમારા ઘરમાં ખીલવ્યું છે. આ જીવન કરમાઈ ન જાય, આ જીવન ખોટી દિશામાં ન વહી જાય એના માટે એક હીરાબા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી જે રીતે જીવે છે ને, ક્યારેક સંસારીઓ આવા જીવન વાંચવા જોઈએ. ત્યારે તમને ખ્યાલ આવે કે આવા જીવન કેવી રીતે તૈયાર થાય. આજે બાળકોને શું આપવું જોઈએ આ બાબતમાં માતા પિતા બહુ કન્ફ્યુઝડ હોય છે. જેમાંની ત્રણ બાબત એવી છે જેમાં દરેક માતા પિતાના મનમાં અલગ અલગ દુવિધાઓ હોય છે. ત્રણ બાબત કઈ છે? સત્સંગ, શિક્ષણ અને સુવિધા. ઘણા મા બાપ એવું ઈચ્છે કે દીકરાને અમારા કરતાં સારું સુખ, સુવિધા, સાધન આ બધું મળવું જોઈએ. સારી વાત છે, તમારી ભાવના સારી છે, પણ ભાવનાથી કોઈ કામ થતું નથી. તો ઘણા માતા પિતા એવું ઈચ્છે કે દીકરાને સારામાં સારું શિક્ષણ, એને ડૉક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, એડવોકેટ બનાવીએ, લોયર બનાવીએ. પણ બહુ ઓછા માતા પિતા એવું ઈચ્છે કે દીકરાને સત્સંગી બનાવીએ. આ બહુ મોટી ભૂલ હોય છે. મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો. મોટા ભાગના માતા પિતા, મોટા ભાગના હજાર લાખ કરોડ માતા પિતાનું ઇન્ટરવ્યુ લેવામાં આવે તો પણ આ તમને નિષ્કર્ષ મળશે. આ બધા ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટના આધારે હું વાત કરું છું, તમને બહુ લાંબા અભ્યાસ પછી બોલું છું. માતા પિતા એવી જ ઈચ્છા રાખે કે મને ઝૂંપડું મળ્યું છે, મારા દીકરાને મહેલમાં રાખવો છે. માતા પિતાની લાગણી સાચી, ભાવના સાચી, પ્રેમ સાચો. મોટા ભાગના માતા પિતા એવું ઈચ્છે અમે ભલે અભણ છીએ, અમારો દીકરો સારું ભણે, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય. ચાલો બે ત્રણ તમને સત્ય ઘટનાઓ મારે કહેવી છે. મહારાષ્ટ્રમાં, ઇન્ડિયામાં બનેલી એક સત્ય ઘટના. એક દીકરો આખા મહારાષ્ટ્રમાં ફર્સ્ટ રેન્કમાં આવ્યો. ગુજરાતમાં ટોપ આવે આપણને ખબર છે, તો મહારાષ્ટ્ર તો ગુજરાત કરતાં પણ મોટું સ્ટેટ. ત્યાં નંબર વન લેવો, ટોપ રેન્ક લાવવો કેટલું ચેલેન્જિંગ કામ છે. છોકરો ન્યૂઝમાં, પેપરોમાં, એડવર્ટાઇઝમાં, ટીવીમાં, મીડિયામાં ચમકી ગયો, હા, સિતારાની જેમ. પણ એટલા ગરીબ ઘરનો, એટલા ગરીબ કુટુંબનો એ બાળક, એની કહાની, એની દાસ્તા સાંભળીને એક ધનપતિ માણસ રડી પડ્યો કે દેવના દીધેલા બબ્બે દીકરાઓ મારા ઘરમાં છે, પણ આવો દીકરો મને મળ્યો હતો. ચાલો કંઈ નહીં, મુંબઈના એ અતિ સમૃદ્ધ વ્યક્તિએ પેલા બાળકને દત્તક લીધો કે તારો ભણવાનો જેટલો કંઈ ખર્ચો થશે બધો હું પૂરો પાડીશ, તું સારામાં સારું ભણ, તારી શક્તિ હોય એટલો તું આગળ વધ. બાળકને સારામાં સારી સ્કૂલમાં આગળ એડમિશન અપાવ્યું, બાળકનું ભણવાનું શરૂ થયું. આ ધનપતિના બાળકના રિલેશન સગા બાપ અને દીકરા જેવા થવા લાગ્યા. પણ આ ધનપતિ માણસને પેલા ગરીબ બાળકને મળવા જવા માટે ગંદી વસાહતોમાં જવાનું થાય, ગંદી ગલીઓમાં જવાનું થાય, એને બહુ ગિલ્ટી ફીલ થતું હતું. એને થયું કે આ દીકરાને મેં સારું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી, સારા કપડાં અપાવ્યા, પણ આને સારું ઘર પણ મારે અપાવવું જોઈએ. એના મા બાપને પૂછ્યું, મા બાપ પણ રાજી થયા, દીકરાને લઈ જવાની પરમિશન આપી. આ અબજોપતિ વ્યક્તિએ પેલા દીકરાને પોતાના ઘેર રાખ્યો. ઝૂંપડામાં રહેનારો માણસ અને આવા મોટા મહેલ જેવા બંગલામાં રહેવા મળે એને શું જોવાનું? સાંભળજો, આ ધનપતિના દીકરાઓ હતા, ફેલી, વ્યસની, મોડે સુધી ટીવી જોવી, ગેમ રમવી, આવા કુટેવવાળા, એની સાથે રહેવાનું થયું. સંગ લાગ્યો. એટલું જ નહીં, દસમા ધોરણની અંદર ટોપ રેન્કમાં આવનાર એ બાળક બારમા ધોરણમાં ફેલ થયો. તમે મને કહેશો એ બાળકની નિષ્ફળતાનું કારણ કોણ છે? વિચાર્યા વિના, વિવેક વિના એ બાળકને વધારે પડતી સુવિધા આપી દીધી ને, એટલે બાળક નિષ્ફળ થયો. જો એને એટલી સુવિધા ન મળી હોત ને, એ જ ઝૂંપડીમાં રહેતો હોત ને સામાન્ય ઘરમાં, તો કદાચ
બારમા ધોરણમાં પણ એ દીકરો કેટલો તેજસ્વી ચમકી ઉઠત. એકલી સુવિધાથી, એકલા સાધનોથી સારું થયું હોય એવા દાખલા બહુ ઓછા જોવા મળશે. આ તો એક બે દાખલા તમને આપ્યા. ભારતના એક બહુ મોટા ક્રિકેટર, એનો એકને એક દીકરો. એ ક્રિકેટરના દીકરાને એના પપ્પાએ બહુ મોંઘું બાઇક લઈ આપ્યું બોમ્બેની અંદર. ત્યારે એની ચર્ચા એટલી બધી જાહેરમાં થતી, પણ એ મોંઘું બાઇક લઈને એટલી સ્પીડમાં દીકરો જતો હતો, અકસ્માત થયો, દીકરો મરી ગયો. ચાલો તમે મને કહો, દીકરાના મૃત્યુમાં શું કારણ બન્યું? અહીંયા અમેરિકામાં ન્યૂજર્સી સ્ટેટની અંદર બનેલી એક સત્ય ઘટના. એક મહેસાણા બાજુનો પરિવાર, એકને એક દીકરો, ભણવામાં ખૂબ સારો હોશિયાર, આઈવી લીગની યુનિવર્સિટીમાં એને એડમિશન મળ્યું. મેડિકલની અંદર મા બાપ એટલા બધા આનંદિત થઈ ગયા, પૈસાની કમી હતી નહીં, એકને એક દીકરો હતો, બધું દીકરાનું જ હતું. દીકરાને કેમ્પસમાં ડોમમાં ભણવા મૂક્યો, કારણ કે હવે એને બહુ સિરિયસલી ભણવાનું છે. દીકરાની જીદ હતી, એને મોંઘામ મોંઘી BMW લાવી આપી. છોકરો એકલો રહેતો થયો, આડા રસ્તે ચડી ગયો, રાત્રે ફિલાડેલ્ફિયા બાજુ ગાડી લઈને નીકળ્યો હશે, મોટો અકસ્માત થયો. આ ન્યૂજર્સીની બનેલી સત્ય ઘટના. સુવિધા આપવા ઈચ્છનારા માતા પિતાએ વિવેક એટલો જ રાખવાનો છે, કાર આપતા પહેલા સંસ્કાર આપો, ફોન આપતા પહેલા ફોન કેવી રીતે વાપરવો એની સમજણ આપો. ફોન નહીં આપો તો દીકરો મરી નહીં જાય, બે દી દુઃખી થશે. કાર નહીં લાવી દો તો દીકરો મરી નહીં જાય, બે દિવસ એને દુઃખ લાગશે. માતા પિતાએ સમજાવીને પ્રેમથી વિવેકથી કામ લેવું જોઈએ. ચાલો તો મા બાપનો બીજો ઓપિનિયન એવો છે કે આપણે શિક્ષણ સારામાં સારું આપવું જ જોઈએ, કેમ કે એજ્યુકેશન ઇઝ ધ સોલ્યુશન ફોર ઓલ ક્વેશ્ચન્સ. તો એની પણ થોડી ચર્ચા કરીએ. ફ્લોરિડામાં સુરેશ ભગત છે. સુરેશ ભગતે આ સત્ય ઘટના મને કહી છે, એટલે આપણે કોઈનું નામ લીધા વગર એમના એક મિત્ર સામાન્ય કુટુંબમાંથી અમેરિકા આવ્યા, મોટેલમાં જોબ કરે, દીકરો પણ સાથે હતો. મા બાપની મમતા છે, મોહ છે, પ્રેમ છે, લાગણી છે, ભાવના જે ગણો તે, કે દીકરાને તો ડોક્ટર બનાવી દઈએ, આખી જિંદગી દીકરો સુખી ને અમે સુખી. દીકરાને ડોક્ટર બનાવવા માટે જોબ સામાન્ય હતી, માતા પિતા મોટેલમાં ચોરી કરતા. એ મોટેલમાં સામાન્ય જોબ કરનારા ચોરી કરી શકે? કેટલી કરી શકે? $5-25ની ને આવી નાની નાની ચોરી જ્યાં અવકાશ મળે ત્યાં કર્યા કરે. ચોરી કરીને દીકરાને ભણાવ્યો, ડોક્ટર બનાવ્યો, ડોક્ટર તો બની ગયો, આજે મા બાપની સામે જોવા તૈયાર નથી. એ માતા પિતા રડતા રડતા એટલું જ બોલે કે અમે ચોરી કરી કરીને દીકરા માટે જેટલું કર્યું હતું ને એ બધું એક સેકન્ડમાં જતું રહ્યું અમારું. આના કરતા દીકરાને અમે છે ને કોઈ સારો ઇન્સાન બનાવ્યો હોત ને તો કામ લાગત. હું શિક્ષણનો વિરોધી નથી, માતા પિતાએ શિક્ષણ આપવું જોઈએ, મારી વાત ધ્યાનથી સાંભળજો, સુવિધાઓ આપવી જોઈએ, પણ વિવેકથી વિચારીને, એને સાથેની આડઅસર ન થાય એ જોઈને. મેં તમને હમણાં ઘટના સંભળાવી, નેપાળના રાજા વિક્રમદેવ સિંહજી મહારાજ, કેવા પવિત્ર રાજવી પુરુષ. તમે ઇતિહાસ થોડો વાંચો. આ પૃથ્વીની દર્દનાક ઘટનામાંની જે એક ઘટના કહેવાય છે, ભગવાન જેવું સ્થાન અને માન હતું એમનું. એકને એક દીકરો વીરેન્દ્ર, એને ઇંગ્લેન્ડમાં ભણાવ્યો, યુવરાજ હતો, આખું નેપાળ એનું જ છે નક્કી હતું, પણ આ દીકરાને શું થયું? પિતાને, માતાને, આખા રાજ પરિવારને મારી પોતે આત્મહત્યા કરી. સભાન અવસ્થામાં યુવાન દીકરાએ, વેલ એજ્યુકેટેડ દીકરાએ. ખાલી સ્કૂલનું યુનિવર્સિટીનું શિક્ષણ બહુ લાંબુ કામ નથી લાગતું. સંજયભાઈ રાવળનો વિડીયો મેં ગઈ વખતે તમને સંભળાવ્યો હતો. માણસને હૃદયનું શિક્ષણ આપવું પડશે, માણસના અંતરની જાગૃતિ કરાવી પડશે, એને સાચી સમજણ આપવી પડશે. એ નહીં આપી શકે તો માતા પિતાને શિક્ષણ આપ્યા પછી પણ, સારી સુવિધા આપ્યા પછી પણ બહુ મોટું દુઃખ થશે.
વિજયપત સિંઘાનિયા એનો વિડીયો મેં બતાવ્યો હતો, ઇન્ડિયા ટીવીનું ઇન્ટરવ્યુ હતું. ભારતની આ સત્ય ઘટના છે, કોર્ટમાં અત્યારે કેસ ચાલે છે. ગૌતમ સિંઘાનિયા એકને એક દીકરાને મોહમાં પડી, પ્રેમમાં પડી, ઘેલા બની બધી મિલકત સંપત્તિ આપી દીધી અને શું દુર્દશા થઈ. સુવિધા આપનારા, શિક્ષણ આપનારા માતા પિતાએ યાદ રાખવું જોઈએ, તમારી પ્રાયોરિટીમાં સત્સંગ પણ રાખો, સંસ્કાર પણ રાખો. સંસ્કાર પહેલા નંબરમાં, બીજા નંબરમાં શિક્ષણ, ત્રીજા નંબરમાં સુવિધા. પછી તમે જુઓ દીકરાના સંસ્કાર તમને કેટલું સુખ આપે છે. પૂજ્યપાદ ગુરુજી એટલા માટે તો કહે છે, બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો. મેં તમને કહ્યું એ પ્રમાણે આ સ્ટડી દરમિયાન અમેરિકાના, વિદેશના ઘણા બધા આર્ટિકલ્સ વગેરે જાણવાનું, સાંભળવાનું, જોવાનું થયું. આ વિદેશમાં કેટલી જાગૃતિ છે. એક અમેરિકામાં પેરેન્ટિંગ માટેનો વિડીયો જે બનાવ્યો છે, પિતા અને પુત્ર બે પ્રકારની કેટેગરી છે. પિતાનો અહંકાર, પિતાની કુટેવો બાળકમાં કેવી રીતે આવે છે એ પણ દેખાશે, અને આદર્શ પિતા એના સંસ્કાર દીકરામાં કેવી રીતે આવે છે એ પણ તમને દેખાશે. તમારા દરેક દીકરાઓને બતાવવા જેવો આ વિડીયો છે. મારી રિક્વેસ્ટ છે બધા ભક્તો પોતાના પરિવારની સાથે આ છેલ્લો વિડીયો નિહાળો, ત્યારબાદ આપણે આગળનું એક બીજું સેશન લેવું છે. તો અત્યારે આ વિડીયો. Nerdy Nelson? Oh, man. Oh, that's great. I can't believe it's you, man. Yep, that's me. I'm just here to pick up my son. What about you? Same. No, it's report card day, so I got him a little something to celebrate. Yeah, I got something a little special for my son as well. Books. Just like Nerdy Nelson to get his son books as a gift. I'm guessing he's just like you, not very popular in school. Well, I try to teach my son that being popular isn't everything. Well, if you teach him that, then he'll never be popular. I bet you don't even buy him the newest shoes. Hey, Dad. Hey, Dave. How did you do on that report card, buddy? I think I did all right. Take a look. I got all A's. Well, I can't say that I'm surprised. I'm so proud of you, son. Got something for you to celebrate. New books? Thank you so much. Oh, you're the best. I love you, Dad. I love you too, son. Here's the keys. Wait for me at the car. Okay. Thanks, Dad. That's your son. Do they call him Dorky Dave? No wonder why he's happy with books as a gift. You know what? I teach my son to appreciate everything that he has. And he's perfectly happy with everything that I get for him. You see, my son may not always get the coolest shoes, but he appreciates the shoes he has. And that's more than enough for him. And my son may not get the newest video games, but he always gets the newest books. And that's what helps him get ahead in school. And my son may not be the most popular kid in school, but he doesn't need a lot of friends. He's got me, and I'll always be his best friend. Let me guess. He's probably the biggest nerd in school too. You know what? I should teach you how to parent, so the kid doesn't end up just like you. Hey, Dad, do you have my gift? Yeah. Hey, buddy. First, let's see how the report card came out. That doesn't matter. Do you have the games you promised me? Oh. Okay, yeah, here you go. Nintendo Switch? I wanted an Xbox. No one plays Nintendo anymore. Well, you should appreciate what you have, right? No! I wanted an Xbox. I can't believe you. And here's the stupid report card. Let's go. Small lesson on parenting. It's not always about getting your kid what he wants. Sometimes it's about getting your kid what he needs. Best of luck to you. તમે
બહુ સારો મેસેજ આ વિડીયોનો જોયો, સાંભળો, સમજી પણ ગયા હશો. દીકરાઓ માગે તે મા બાપ આપે ને, એમાંથી જ ઘણી બધી વિકૃતિઓ ઊભી થતી હોય છે. દીકરાને જરૂરી શું છે એ તમે આપો, એની લાયકાત પ્રમાણે એને કેટલું પચે એવું છે એ તમે આપો. અબ્દુલ કલામ ભારતના મહાન રાજપુરુષ, એનો એક સંદેશ હતો માતા પિતા માટે કે દીકરા જે માગે તે બધું જ જો માતા પિતા આપશે ને, દીકરાઓને વસ્તુની કિંમત સમજાશે પણ વસ્તુને આપનાર માતા પિતાની કિંમત નહીં સમજાય. માટે આ નાનકડો આપણો પ્રયાસ કે લોયાધામ પરિવારના કે તમામ લોકોને કામ લાગે એવી આ બાબતો કે સંતાન એનો ઉછેર સારી દિશામાં કરવો હોય તો ક્યાં ક્યાં જાગૃતિની જરૂર છે, ક્યાં ક્યાં માતા પિતાએ સાવધાન થવાની જરૂર છે, એ બધી બાબતો આપણે નિહાળી. બોલો ઘનશ્યામ મહારાજની જય.